ओके नमस्कार विद्यार्थी मित्रों, તમારા બધાનું સ્વાગત છે. ઓકે ચલો જરા મને અવાજ આવે છે, ક્લિયર આવે છે, ઓકે આવે છે, શું છે શું નથી એ બધું જ મને જરા જણાવી દેજો. ઉમંગભાઈ આવી ગયા છે આપણી સાથે, ફેનિલભાઈ, અભિભાઈ, મોદી પણ આપણી સાથે આવી ગયા છે. ઓકે વેરી ગુડ વેરી ગુડ. ખૂબ એટલે ખૂબ સરસ હો, પણ મજા પડી ગઈ, મજા ખૂબ એટલે ખૂબ સરસ અને મજા એટલે મજા પડી ગઈ છે. ઓકે વેરી ગુડ. ચલો યસ ક્લિયર છે, હા તો વાંધો નહીં, ક્લિયર હોવું જોઈએ, ઓલ ક્લિયર એટલે આપણને વાંધો આવે નહીં. ઓકે ચલો, યુટ્યુબ અને વિદ્યાકુળ બંનેમાં ચાલુ હોય એટલે ફોનમાં એકાદું મારે ચાલુ રાખવું પડે. ઓકે ચલો, પેનલભાઈ આવી ગયા છે. ચલો કોમેન્ટ પણ મને અહીંયા સરસ મજાની દેખાઈ રહી છે અને અહીંયા હું પણ જોઈ શકું છું કે હર્ષભાઈ ચાવડા આવી ગયા છે, અજયભાઈ આવી ગયા છે, હેતલબેન ઠાકોર આવી ગયા છે, બસ ફાઇન, અજયભાઈ પ્રજાપતિ આવી ગયા છે, રીનાબેન કિકાણી આવી ગયા છે આપણી સાથે, ખૂબ સરસ, રિદ્ધિબેન કામલી, ઓ સોરી હા કામલી આપણી સાથે આવી ગયા છે. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ઓકે સરસ સરસ અજયભાઈ. ઓકે ચલો, આ ઉપરાંત અભિષેકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, હિરલ કુમાર આપણી સાથે જોડાઈ ગયા છે, ખૂબ સરસ. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણે યુથ વિદ્યાકુળમાં. ઓકે ચાલો, તો ગઈકાલે આપણે જ્યાં અટક્યા હતા, જ્યાં ભટક્યા હતા, જ્યાં રોક્યા હતા અને જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે હવે નવા પારિભાષિક શબ્દની શરૂઆત કરીએ છીએ. અને ઘણા વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહેતા હતા કે સર આના કંઈક લખણ તો હોય ને, સર આના કંઈક લખણ તો હોય ને. ઓકે વાઘેલા જગદીશભાઈ, આપણે બહુ વધારે બીજી કાંઈ વાતો નહીં કરીએ, પરંતુ હું તમને એક ચોખવટ હું તમને કરી દેવા માગું છું કે મને બહુ કાંઈ ખબર હોતી નથી, પરીક્ષા લેવી પણ મારા હાથમાં નથી, પરીક્ષા કેન્સલ કરાવવી પણ મારા હાથમાં નથી, પરંતુ જ્યાં સુધી ગુજરાત સરકારે કીધું છે ત્યાં સુધી એવું કીધું છે કે પરીક્ષા કેન્સલ છે. માસ પ્રમોશન એવા શબ્દનો ઉપયોગ આઈ થિંક સરકારે કરેલો નથી. બાકી હું કોણ એ પરીક્ષા કરાવવાવાળો અને હું કોણ એ પરીક્ષા કેન્સલ કરાવવાવાળો, મારામાં એટલી તાકાત નથી કે હું પરીક્ષા કેન્સલ કરાવી શકું અને મારામાં એટલી તાકાત નથી કે હું પરીક્ષા કરાવી શકું. ઓકે એટલે નો ડિસ્કશન એ બાબતે, હજુ કંઈ પણ ડિસ્કશન આપણે કરીશું નહીં. ઓકે ચાલો, તો આગળ આપણે જોઈએ તો સર સ્ટાન્ડર્ડ 12th એક્ઝામ કેન્સલ થઈ ગઈ આજે, પરિપત્ર આપી દીધો. ઓકે કેન્સલ થાય એનો પરિપત્ર આપ્યો છે, નો ડાઉટ મારી પાસે પણ છે, પણ માસ પ્રમોશન એવો શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. અને ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરીશું કે હે પ્રભુ, એને રિઝલ્ટમાં આ બધા બાળકો, આપણા બધા જ પ્રિય બાળકોના રિઝલ્ટમાં COVID-19 કે માસ પ્રમોશન એવા શબ્દનો ઉલ્લેખ ન થાય એને આપણે ભગવાનને એક પ્રાર્થના કરીએ. સૌ મિત્ર પ્રાર્થના ભગવાનને કરશે તો મને એક ભગવાનને પ્રાર્થના કરતા જ આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. ઓકે એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. સર એકાઉન્ટમાં દાખલા કયા ચેપ્ટરથી શરૂ થાય છે? અરે તું રૂકો જરા, સબ્ર કરો, આની પછીના ચેપ્ટરથી બધા દાખલા જ છે, ગણીને દાખલા જ ગણવાના છે આની પછીના ચેપ્ટરથી. ઓકે ચાલો, તો આગળ આપણે જોઈએ તો સરસ મજાના આ જે ભાઈ તમને દેખાય છે એ ભાઈ આઈ થિંક તમારું નામાના મૂળ તત્વ એટલે કે એકાઉન્ટ લેવાના છે.
ઓકે ચાલો આગળ આપણે જોઈએ તો સરસ મજાનો એક સારો વિચાર જે તમારી સાથે હું લઈને આવ્યો છું એ છે કે હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું, ગુજરાતને એવો આખું ભારત લઈ લીધું છે શપથ લેવાવાળાએ, હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરી ખૂબ જ મહેનત કરી અને પૂરા આત્મવિશ્વાસથી યુથ વિદ્યાકુળ દ્વારા ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ અને ખોટી વાતોમાં આવીશ નહીં, ત્યાર પછી હું મારા ગુરુજી અને માતા પિતાનો આદર કરીશ, હું એવી દરેક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્ય મેળવવામાં મને બાધારૂપ બને. ઓકે ચાલો, પરમાર અંજલિબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે તો તમારું પણ વિદ્યાકુળમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઓકે આજે ચેપ્ટર એક કમ્પ્લીટ થઈ જશે, તો કે હા આજે ચેપ્ટર એક કમ્પ્લીટ થઈ જશે. ઓકે ભાગ બે પણ કરાવશો સર? હા ભાગ બે પણ કરાવશું. ઓકે ઓકે ચાલો, તો તન્મય પંચાલ સાહેબ પણ આપણી સાથે વિદ્યાકુળમાં જોડાઈ ગયા છે. ઓકે ચલો આગળ આપણે જોઈએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 સરસ રીતે પાસ કરી અને ધોરણ 11 માં આવેલા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય તો પોતાનું નામ, ધોરણ અને શહેરનું નામ લખી અને અમને આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકે છે. ઓકે અમને આ નંબર ઉપર શું કરી શકે છે? વોટ્સઅપ કરી શકે છે. ઓકે ભાગ એક અને બે બંનેના દાખલા છે સર? હા ભાગ એક અને ભાગ બે બંને દાખલા છે, મતલબ આ સ્ટેટ અને એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વ અને આંકડાશાસ્ત્ર એ આખો જ વિષય પ્રેક્ટિકલ વિષય છે. કેવો વિષય? પ્રેક્ટિકલ વિષય. જેવી રીતે તમે ગણિતમાં ભણતા હતા ને એવી જ રીતે, પણ ગણિતમાં આપણે 1 2 3 4 5 6 એવી રીતે ગણતા હતા અથવા તો ઘડિયા પાકા કરવા પડતા હતા, આમાં એવી કોઈ ઝંઝટ રહેશે નહીં કારણ કે આપણી પાસે જ કેલ્સી હશે એટલા માટે. ઓકે ચાલો આગળ વધીએ તો ઓકે ચાલો, તો તમારે અમારી સાથે જોડાવવું હોય તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અથવા તો તમે અમારી સાથે દરરોજ આનું નામ ભૂલી જાઓ હું બોલો ટેલિગ્રામ, તમે અમારી સાથે ટેલિગ્રામથી જોડાઈ શકો છો, અમારી સાથે વોટ્સઅપથી જોડાઈ શકો છો, અમારી સાથે ફેસબુકથી જોડાઈ શકો છો અને અમારી સાથે ઇન્સ્ટાગ્રામથી જોડાઈ શકો છો. આ ઉપરાંત અમારી સાથે જોડાવાના બીજા ઘણા બધા રસ્તા કહી શકાય એટલા ઘણા બધા રસ્તા છે. આ ઉપરાંત પણ તમે પ્લે સ્ટોરમાં જઈ વિદ્યાકુળ અને યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. આમાં કઈ રીતે હોય સર? ઓકે આમાં કઈ રીતે હોય સર એટલે ખબર ન પડી આમાં કઈ રીતે હોય. ઓકે ચાલો પરમાર અંજલિબેન, ઓકે ચાલો રેડી જ છે. આગળ આપણે જોઈએ તો ઓકે ચલો આઈ થિંક આ ડેમો લેક્ચર આજે આપણો પૂરો થાય છે, એકાઉન્ટ અને બીએ. ઓકે એકાઉન્ટનો ડેમો લેક્ચર આજે આપણો પૂરો. હવે યુટ્યુબમાં આઈ થિંક માર્ક માય વર્ડ્સ, મારા શબ્દ પર ધ્યાન દીજિએગા, આઈ થિંક હવે યુટ્યુબમાં ધોરણ 11 કોમર્સનું એકાઉન્ટ આવશે નહીં, આવશે તો શેમાં આવશે? તો કે વિદ્યાકુળ એપ્લિકેશનમાં. શેમાં આવશે? વિદ્યાકુળ એપ્લિકેશનમાં. હવે ઉપરથી બીજો કાંઈ ઓર્ડર ન આવે કે હજુ સર એકાદો વીક તમે ચાલુ રાખો યુટ્યુબમાં તો ચાલુ રહેશે, નહીતર રહેશે નહીં, પણ વિદ્યાકુળમાં તો આવશે જ. ઓકે ચલો જોડાઈને શું કરવાનું? જોડાઈને ભણવાનું ભાઈ, આપણું કામ જ ભણાવવાનું છે. નહીં આપણું જોઈજો, મારો કોઈ પણ ઇતર પ્રવૃત્તિનો કાંઈ પણ હું લેક્ચર ઉતારતો નથી અને ખોટું મને કાંઈ જાજુ બોલતા આવડતું નથી, એટલે હું કાંઈ વધારાનું કાંઈ બોલતોય નથી અને વધારાનું કાંઈ કામ નહીં, ફક્ત અને ફક્ત ભણાવવાના વિડીયો ઉતારવાના. એટલે અમારી સાથે જોડાય
અને તમારે શું કરવાનું ભણવાનું ઓકે સર કેટલા દિવસ સુધી માં પેડ કોર્સ લઈ શકાય ઓકે બને ત્યાં સુધી જલ્દીમાં જ પેડ કોર્સ તમે લઈ લ્યો એટલે શું થાય કે આપણું રનિંગ જે છે ને એ ચાલુ થઈ જાય નહીતર ખોયું ખોયું ને બધું ખોયું અમૂલ્ય ભણતર વાતો વાતોમાં એવું થઈ જશે ઓકે તેમાં ફ્રી હશે ઓકે તેમાં આઈ થિંક થોડો ટાઈમ ફ્રી હશે પછી એમાં પણ પેડ કોર્સ ચાલુ થઈ જશે ઓકે ચલો સર આ હવે વોટ્સઅપનો જોઈન્ટ કેમ થવાનું આ નંબર ઉપર વોટ્સઅપ કરીએ તમારું નામ તમારું ધોરણ કયા ધોરણમાં ભણો છો અને અમારી સાથે જોડાવા માગો છો કે નહીં એ રીતે લખવાનું ઓકે સર યુથ એજ્યુકેશનમાં લાઈવ લેક્ચર હશે નહીં હવે કદાચ લાઈવ લેક્ચર યુથ એજ્યુકેશનમાં મારા નહીં હોય ઓકે ચાલો ફી તો મને નથી ખબર આ નંબર ઉપર કોલ કરી દેજો ને ફી કેટલી છે એટલે તમને જરા કહી દેશે ઓકે પાંચ સબ્જેક્ટ આવશે સ્ટેટ એકાઉન્ટ ઇકો બીએ અને ઇંગ્લિશ ઓકે ચાલો વધારે વાતો ન કરતા પેજ ફેરવીએ અને એની પછીનો પારિભાષિક શબ્દ જોઈએ તો કે એની પછીનો પારિભાષિક શબ્દ તો હવે સાહેબ પૂરા થઈ ગયા જમા કરવું ને ઉધાર કરવું એ તો પૂરું થઈ ગયું અને તમે ઘણા સર લખણ 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 તો કેરેક્ટરિક્સ ઓફ એકાઉન્ટિંગ હિસાબી પદ્ધતિના લક્ષણો તો સૌ પ્રથમ હિસાબી પદ્ધતિનું લક્ષણ કયું છે તો કે નાણાકીય લક્ષણ છે પહેલું હિસાબી પદ્ધતિનું લક્ષણ કયું નાણા સ્વરૂપે નોંધવાની યાદ કરો હવે પારિભાષિક શબ્દ કરો યાદ કરવાનો સમય આવી ગયો છે કે યાદ કરવો પુરાને દિન નાણાકીય લક્ષણ કેવું લક્ષણ કીધું છે નાણાકીય લક્ષણ ધરાવે છે હિસાબી પદ્ધતિ તો લખ્યું છે કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવો હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવો હવે વ્યવહાર કોને કહેવાય અને બનાવ કોને કહેવાય એ હું સમજાવવા બેસીશ નહીં એના માટે તમારે વિડીયો જોઈ લેવાનો કે વ્યવહાર કોને કહેવાય અને બનાવ કોને કહેવાય તો કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવવાને નોંધ કરવામાં આવે છે તેનું નાણામાં મૂલ્ય માપવામાં આવે છે અથવા તો નાણામાં મૂલ્ય થવું જોઈએ ઓકે ઓકે ત્યાર પછી સર આજે એકાઉન્ટનું લેક્ચર એકનો શોર્ટમાં રિવિઝન કરાવજો ઓકે ટાઈમ રહે તો હું કરાવીશ ફૂલ એન્ડ ફાઇનલ નથી કહેતો પણ ટાઈમ રહે તો હું કરાવીશ જરૂર કારણ કે મારું કામ જ એ છે બીજું લક્ષણ તો કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે ઇંગ્લિશ આપણને થોડુંક ઓછું આવડે એટલે ફિનાન્શિયલ કેરેક્ટરિક્સ અને મની એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ મને થોડુંક ઇંગ્લિશ ઓછું આવડે છે હું પણ તમારી જેમ ઇંગ્લિશના લેક્ચર ભણું છું અને થોડુંક જો આવડે એટલું શીખું છું ઓકે નાણાનું મૂલ્ય કઈ રીતે માપવામાં આવે એ માટે અંજલિબેન તમારે લેક્ચર આપણો જોઈ લેવાનો કયો તો કે પારિભાષિક શબ્દવાળો બનાવ્યો છે ને વ્યવહારો અને બનાવવા વાળો એ લેક્ચર તમારે જોઈ લેવાનો એટલે આવડી જશે ઓકે ચાલો બીજું છે નાણાંનું ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંની ફેરબદલી તમે કોઈની પાસેથી ખરીદી કરો ને તો તમારી પાસેથી નાણાં એની પાસે જાય એ પાછો બીજા પાસેથી ખરીદી કરે ને તો એ નાણાં પાછા બીજા પાસે થાય એ પાછા બીજા પાસેથી ખરીદી કરે તો એ નાણાં બીજા પાસે થાય એટલે કે નાણાં ફેરબદલાય થાય હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો નાણાંના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે નાણાંનું માધ્યમ એટલે કે તમે આ એક પેન લેવા જાઓ છો તો આ પેન તમને એમ કહે છે કે 120 રૂપિયાની આ પેન તમને મળશે કેટલાની મળશે 120 રૂપિયાની એટલે આ પેનની કિંમત કેટલી થઈ 120 રૂપિયા કેટલી થઈ 120 રૂપિયા સર પેડ કોર્સ ચાલુ થશો તો ના ચેપ્ટર ફરીથી ભણાવશો નહીં ઓકે રનિંગ જ છે ઓકે રનિંગ જ છે ચેપ્ટર ફરીથી નહીં ભણાવાય પરંતુ આ વિદ્યાકુળમાં રેકોર્ડેડ લેક્ચર રહેશે ઓકે ચાલો આગળ આપણે જોઈએ તો એની પછીનું લક્ષણ કયું છે તો કે એની પછીનું લક્ષણ છે વ્યવહારોનું વર્ગીકરણ શું કીધું છે વર્ગીકરણ કે એ વ્યવહાર કેવો છે અને વિશ્લેષણ એ વ્યવહાર કેવો છે ઉધાર છે કે રોકડ વ્યવહાર છે
આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે? સર, આર્થિક વ્યવહાર બિન આર્થિક વ્યવહાર એટલે એ આની પછીના બીજા ચેપ્ટરમાં હું સમજાવીશ કે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય. ઓકે, ચાલો. તો શું કીધું છે? વ્યવહારોનું વર્ગીકરણ. તો કે હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે. કેવા પ્રકારના? જુદા જુદા પ્રકારના. આ વ્યવહારો રોકડ સ્વરૂપે કે બિન રોકડ. બિન રોકડ એટલે કે ઉધાર. જો અહીં કીધું છે ને, સાદી ભાષામાં શું કહેવાય? ઉધાર સ્વરૂપે. આ જે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો છે એ રોકડ સ્વરૂપે છે કે ઉધાર સ્વરૂપે છે થતા હોય છે. આ વ્યવહારો આવક છે, ખર્ચ છે, મિલકત છે, દેવા છે વગેરે માટેના હોય છે. હવે તમને ખબર છે આવક કોને કહેવાય, ખર્ચા કોને કહેવાય, મિલકત કોને કહેવાય અને દેવા કોને કહેવાય, તમને ખબર છે. હું કામ, કારણ કે આપણે પહેલા પારિભાષિક શબ્દ જોઈ ગયા હતા એટલા માટે આપણને ખબર છે. ઓકે, ચાલો. એની પછી આપણે આગળ જોઈએ તો આ વ્યવહારો તેના પ્રકારના આધારે, પ્રકારના આધારે હિસાબી પદ્ધતિમાં ઉધાર જમાના નિયમો. ચેપ્ટર નંબર 2 આવશે ને ત્યારે હું તમને આ સમજાવીશ કે ઉધાર કયું થાય અને જમા કયું થાય. પ્રમાણે આખું વર્ગીકરણ કરવામાં આવે કે જે ઉધાર હોય એને ઉધાર બાજુ, જમા હોય એને જમા બાજુ લખવામાં આવે. ઉધાર હોય એને ઉધાર બાજુ લખવામાં આવે, જમા હોય એને જમા બાજુ પર લખવામાં આવે. વિશ્લેષણના લક્ષણના પ્રમાણે વર્ગીકરણ કરી અને વિશ્લેષણના લક્ષણના કારણે જે તે બાબત નિર્ધારિત સમયમાં એક અમુક નક્કી કરેલ સમય હોય. આપણે જ્યારે પણ હિસાબ કરવા બેસશું ને, આપણે ગમે ત્યારે એકાઉન્ટમાં હિસાબ કરવા બેસશું ત્યારે 1/4 શરૂ થતો હશે અને 31/3 પૂરો થતો હશે. ખબર પડી ગઈ? અહીંયા ગમે તે વર્ષ આવે, 19, 20, 21, 21, 22, 22, 23, 23, 24, 24, 25, પછી આઈ થિંક 10 વર્ષ પછી આપણો અભ્યાસક્રમ બદલાઈ જાય છે, તોય પણ હિસાબી પદ્ધતિ એક હરકો જ આવે એટલે 25, 26, 26, 27. આ વિડીયો કેટલા વર્ષ સુધી ચાલે એ તો મને નથી ખબર ને, તમને નથી ખબર ને, એટલા માટે હું એટલા વર્ષ બોલ્યો કે 1/4 થી હિસાબી વર્ષ શરૂ થાય છે અને 31/3 આ હિસાબી વર્ષ શું થાય છે? પૂરું થાય છે. ઓકે, તો આ બધું જ અલગ અલગ વર્ગીકરણ કરી અને એનું વિશ્લેષણ કરી અને એના કારણે વિશ્લેષણના કારણે જે તે બાબત નિર્ધારિત સમયમાં બધા જ વ્યવહારો એક સાથે એક જ જગ્યાએ જોઈ શકાય છે એ તમે જ્યારે ભવિષ્યમાં દાખલા ભણશો ને ત્યારે તમને એનું વર્ગીકરણની ખબર પડશે અને વિશ્લેષણની ખબર પડશે. ઓકે, નકર એમ કહે કે સર વર્ગીકરણ એટલે શું, વિશ્લેષણ એટલે શું? ઓકે, તો ભવિષ્યમાં આપણે પ્રવેશ નિવૃત્તિ ક્યારે થાય છે આ લે. એટલે ભાઈ 11મામાં પ્રવેશ નિવૃત્તિ ક્યારે થાય છે એ કેમ આવ્યું? હજી તો મને કલમનો કઈ નથી ખબર. હું ધોરણ 11માં એકાઉન્ટ પહેલી વખત ભણું છું અને પ્રવેશ નિવૃત્તિ કેમ આમાં આવે છે? ઓકે, ચાલો આગળ આપણે જોઈએ. સર રાડ થઈ ગઈ બાજેટે પરીક્ષા. અચ્છા, પરીક્ષા રદ થઈ ગઈ. સારું ને, મજા આવી ગઈ. પરીક્ષા રદ થઈ ગઈ ને, જલસા આવે, બીજું શું કરું છું? ઓકે, સર આ ડેટ બાવડું બાજેટને. યાર મને મારું ઇંગ્લિશ એક કાચું છે એટલે બહુ મુશ્કેલી પડે છે મને. સર આ ફરી વખત લખજો ભાઈ શું લખો છો. ઇંગ્લિશ આપણું કાચું બહુ. આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ એન્ડ આઈ ડોન્ટ લર્ન ઇંગ્લિશ વેરી વેલ, સો સોરી, સો સોરી. ઓકે, ચાલો. એની પછીનું લખણ કયું છે? તો કે એની પછીનું લખણ છે વ્યવહારોનું અર્થઘટન. જે પણ વ્યવહાર છે એ કયો અર્થમાં છે, કયા અર્થમાં છે? તો કે હિસાબી પદ્ધતિ ફક્ત હિસાબો તૈયાર કરવામાં નથી આવતા ભાઈ. હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર નથી કરવાના આવતા, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે, અમુક નિયમો છે એ ચેપ્ટર નંબર 2 માં આવે છે. કયા ચેપ્ટરમાં આવે છે? ચેપ્ટર નંબર 2 માં. અત્યારે ખાલી આપણે સમજવાનું છે.
તૈયાર કર્યા બાદ તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓના આધારે જેને જથ્થાત્મક માહિતી કહી શકાય, આંકડાકીય માહિતીને શું કહેવાય? જથ્થાત્મક માહિતી. તેનું અર્થઘટન પણ કરવામાં આવે છે. આ બધાના જ દાખલા આવશે, એટલે અત્યારે ખાલી આમ નામ સમજી લ્યો, ટાઈમ પણ ઓછો છે, એટલા માટે હું જ્યારે જ્યારે દાખલો આવતો જઈશ ને ત્યારે સમજાવતો જઈશ. ચાલો, મનભાઈ પટેલ પણ આવી ગયા. સર, એક્ઝામ કેન્સલ થઈ ગઈ, બહુ સારું કામ કર્યું, એક્ઝામ કેન્સલ થઈ ગઈ. હાલો લ્યો, હવે બીજા કોઈને કદાચ બોલવાનું હોય તો જરા બોલી લેજો, જાણે કે સરને ખબર જ નથી. એની પછીનું લક્ષણ જોઈએ, તો કે જથ્થાત્મક માહિતી. જથ્થાત્મક એટલે હમણાં જ આપણે વાત કરી ગયા, આંકડાકીય માહિતી. જથ્થાત્મક માહિતી એટલે કઈ માહિતી? આંકડાકીય માહિતી. સર, તમારું ઇંગ્લિશ કાંઈ આટલું બધું તો બી કરચું નથી, હમણાં તો ઇંગ્લિશમાં બોલતા હતા. યસ, આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ, બટ આઈ જોજો, તમે કોઈ પણ ઇંગ્લિશમાં વાતો કરતા હોય ને તો વચ્ચે છે ને યસ આઈ ફોલો ધીસ યસ એવું કંઈક કરતા હોય ને એટલે સમજી લેવાનું. આ ભાઈ છે ને ઇંગ્લિશ થોડું ઘણું ઓછું આવડે છે, કારણ કે વચ્ચે આપણે કેમ ફ્લુઅન્સ ગુજરાતી બોલતા હોઈએ, વચ્ચે અ અ અ એવું કંઈ આવે જ નહીં. ગુજરાતી બોલતા હોય ને એટલે આપણે ગુજરાતી બોલા જ રાખીએ. પણ વચ્ચે કાંઈ પણ અટકી ગયા એટલે સમજી લેવાનું કે ભાઈને ઇંગ્લિશ થોડું ઘણું વીક છે. એટલે કે મારી વાત કરું, આ ભાઈને ઇંગ્લિશ કેવું છે? થોડુંક વીક છે એટલે ઓકે. ચાલો, સર પ્રવેશના ટોપિક એક્ઝામમાં પૂછાય પ્રસ્તાવના. અચ્છા, પ્રસ્તાવનાના ટોપિક એક્ઝામમાં પૂછાતા નથી, પારિભાષિક શબ્દો છે એ જ એક્ઝામમાં પૂછાય છે. સર, આ ડેટ વધુ બીજાને કહી શકાય? આ ડેટ વધુ બાજને કહી શકાય? હા, ગમે એવું ઇંગ્લિશ બોલવાનું સાહેબ, આપણે ગુજરાતી છીએ ને ગમે એવું ઇંગ્લિશ બોલવાનું, સામેવાળાને ખબર પડી જ જાય, એક્સપ્રેશન બતાવી દેવાને હું હું કહેવા માગું છું. અહીંયા સ્ટુડિયોમાં પણ એવું જ થયું કે હું કંઈક થોડું ઘણું કંઈક ઇંગ્લિશ બોલ્યો ને તો સામેવાળા સાહેબને ખબર પડી ગઈ, તો પ્રોપર ઇંગ્લિશના જે સર બતા ને બીજા એક એ મળ્યા હસવા. મેં કીધું, કેમ સાહેબ હસવું આવ્યું? મને કે તમે શું બોલ્યા? મેં કીધું, હું જે બોલ્યો હોય આ સાહેબને ખબર પડી ગઈ. એટલે આપણે એક્સપ્રેશન જ એવા આપી દેવાના ને કે સામેવાળાને ખબર પડી જ જાય. સામેવાળાને ક્યાં ઇંગ્લિશ આવડતું હોય, આપણને જ આવડે છે, એવી જ રીતે કામ કરવાનું ઇંગ્લિશમાં. ચાલો, આગળનું લક્ષણ આપણે જોઈએ, તો કે હિસાબો નોંધવામાં આવતી માહિતી. હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાં સ્વરૂપે હોવાથી તે માહિતી જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી. આંકડાની આખી માયાજાળ એટલે એકાઉન્ટ. આંકડાની માયાજાળ એટલે શું થાય? એકાઉન્ટ. ઓકે, ચલો આગળ આપણે જોઈએ, તો આર્થિક નિર્ણયો. કેવા નિર્ણયો? ઇકોનોમિક્સ ડિસિઝન. તો કે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવતા હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. જુદા જુદા પક્ષકારોમાં લેણદારો હોય છે, ત્યાર પછી મોટી મોટી કોઈ પણ કંપનીઓ હોય છે, એવા બધા અલગ અલગ જે કેવું બાહ્ય જવાબદારી. આપણે એવું હતું ને, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. તો બાહ્ય જવાબદારીમાં જેટલા જેટલા પણ નામ હતા, લેણદાર હોય, પછી અન્ય પાસેથી માલ ખરીદેલો હોય, અન્યને ઉછીના પૈસા આપેલો હોય, એ બધા જુદા જુદા પક્ષકારો પોતાનો નિર્ણય લે છે. હવે કોકની પાસેથી આપણે 5,000 રૂપિયા લીધા હોય અને 5,000 રૂપિયા એમ કીધું હોય કે હું તને 1 મહિના પછી આપી દઈશ, અને આપણે 1 મહિના પછી એને 5,000 રૂપિયા આપી દઈએ, એટલે કે આપણી પ્રતિષ્ઠા સારી થઈ ગઈ. પછી પાછા ફરી વખત લેવા જઈએ ને પછી એમ કહેવાય કે 15 દિવસ પછી આપી દે ને પછી 1.5 મહિના સુધી આપણે ખેંચીએ, તો પછી એમ થાય કે નિર્ણય શું આવે? ના આવે કે ના ભાઈ એને પૈસા, આપણે બીજા 5 જણાને કેવી રીતે કે તું ભાઈ એને પૈસા નું આપતો. ઓકે, ઓકે, ફેનિલભાઈ ફરીથી સવાલ પૂછજો, મને કઈ ખબર પડી નથી તમે શું પૂછો છો. ઓકે, ચાલો સર, તમે તારીખ વાર બોલ્યા હતા એ બજેટ. ઓકે,
ચલો એની પછીનો પારિભાષિક શબ્દ નંબર ઐતિહાસિક માહિતી હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન યહાં પે ભી જો ભી હમારે સાથ ક્યા બોલતે હૈ ઉસકો જો ભી ઇન્ફોર્મેશન હોતી હૈ વો સબ ક્યા હોતી હૈ હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન હોતી હૈ આગે મેં આપકો બોલું તો હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન ક્યા હોતી હૈ તો હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન યહ હોતી હૈ કે હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો તમને તો ખબર જ છે વ્યવહારો એટલે શું અને બનાવોને નોંધવામાં આવે છે વ્યવહાર કે બનાવ વ્યવહાર કે બનાવ બનેલ હોવાથી તે ભૂતકાળ બને છે હિસ્ટોરિકલ કીધું ને ઐતિહાસિક આપણે ધોરણ 10 માં શીખી ગયા બધું ઐતિહાસિક કે અકબરે બિરબલને માર્યો ને બિરબલે બાદશાહને માર્યો ને બાદશાહે પછી એટલે કે જે આવતું હોય મને તો યાદ નથી એટલે હું તો આમને કહું છું ઓકે સર આ વખતે 30% કટ પ્રમાણે ભણાવવાનું છે નહીં 100-100% સિલેબસ સાથે ભણાવવાનું છે ઓકે પછી સરકારની જેવી ઈચ્છા ઓકે ચાલો હેલો સર હાવ આર યુ અમે તો પાસ થઈ ગયા કોંગ્રેચ્યુલેશન તમે બધા પાસ થઈ ગયા બહુ ખૂબ જાણીને ખૂબ આનંદ થયો કે તમે બધા પાસ થઈ ગયા ઓકે ચાલો સર હું પૂછું છું તેને બજેટ કહી શકાય તું શું પૂછે છે એને તો મને ખબર નથી ભાઈ એટલે ફરી વખત પૂછે સર 30% કોર્સ પ્રમાણે ભણાવવાનું છે ના ભાઈ ના 30% કોર્સ પ્રમાણે નહીં 100% કોર્સ પ્રમાણે ભણાવવાનું છે ઓકે ચાલો જે પણ વ્યવહાર કે બનાવ થઈ ગયા છે બધા જ ભૂતકાળ બની ગયા છે અને ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે એનો મતલબ એમ થયો કે ઐતિહાસિક ધોરણ 10 માં તમે પાસ થઈ ગયા ને હવે ભૂતકાળ બની ગયો ઐતિહાસિક થઈ ગયો આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા તો પરિણામો રજૂ કરે છે તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક ઓકે આનો ટૂંકમાં હું તમને કહું ને તો માની લો કે આપણે વિદ્યાકુળ માર્કેટ હતું વિદ્યાકુળ માર્કેટ હતું ને સુપર માર્કેટ એ સુપર માર્કેટે માની લો 2020માં 10 કરોડનો બિઝનેસ કર્યો 2019માં 18 કરોડનો બિઝનેસ કર્યો 2018માં 17 કરોડનો બિઝનેસ કર્યો એવી રીતે 2017, 2016, 2015 છે એની ભૂતકાળની માહિતી થઈ જાય એ ભૂતકાળની માહિતી અહીંયા આપી છે કીધું છે ને ઐતિહાસિક માહિતી હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન દર્શાવે છે ત્યાર પછી અચ્છા ઓકે હા ધોરણ 9, 10, 11 અને 12 કોમર્સ 11 અને 12 સાયન્સ પણ ધીમે ધીમે ચાલુ થાય છે ઓકે ઓકે 9, 10, 11 અને 12 11-12 સાયન્સ પણ ધીમે ધીમે ચાલુ થાય છે જો અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તમને કાંઈ પણ પ્રશ્ન હોય ને એ ક્યાં હો ગયા ભાઈ એ ક્યાં હો ગયા આપણે પાછું કોમ્પ્યુટર ઉભો શું ફાવે કરીએ જઈ હાસ આવી ગયું ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો આપણને આવડે ઓછું પણ આવી ગયું એટલે વાંધો ન આવ્યો સર પેડ કોર્સમાં 2 ભાગ ભણાવશો ને હા પેડ કોર્સમાં તો બધું ભણાવો ઓકે તો જે પણ ને જે કાંઈ પણ તકલીફ હોય કે જે કાંઈ પણ હોય એ બધું જ તમે આ નંબર ઉપર કોલ કરી અને પૂછી શકો છો ઓકે અને ભણાવવાનું જે કાંઈ હોય એ મને પૂછી શકો છો બાકીનું બધું એ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો ત્યાર પછી આવે છે હિસાબો તૈયાર કરવાના તબક્કા અહીંયા શું પૂરું થઈ ગયું કહેવાય અહીંયા એના જેટલા પણ લક્ષણ હતા એ બધા પૂરા થઈ ગયા હવે હિસાબો તૈયાર કરવાના તબક્કા એટલે કે હવે પછીના ચેપ્ટરમાં તમે શું શું ભણવાના છો એની એક ટૂંકમાં માહિતી એની એક ટૂંકમાં માહિતી ઓકે લક્ષણો પૂરા થઈ ગયા છે આગળ આપણે જોઈએ તો ઓકે ખૂબ સરસ પ્રથમ તબક્કો
કયો તબક્કો? પ્રથમ તબક્કો. અને એ જે પ્રથમ તબક્કો છે એમાં સૌ પ્રથમ શું આવે? વાઉચર. સર, વાઉચર એટલે શું? તે વાઉચર એટલે શું જોવા માટે તમારે પાછું શું જોવું પડશે? વિડીયો જોવો પડશે કે લેખિત દસ્તાવેજ પુરાવો એટલે શું થાય? વાઉચર. સર, હોમવર્ક કેમ નથી આપતા? હોમવર્કને હજી વાર છે ભાઈ. નવા નવા છોકરા આપણી સ્કૂલે આવ્યા હોય તો નવા નવા હોય એટલે અઠવાડિયું 10-15 દિવસ તો આમ થોડીક આળસ ચડતી હોય, અને આળસ ચડવાનું કારણ એક જ છે, તમને બધાને ખબર જ છે કે આળસ ચડવાનું કારણ કયું છે. ઓકે, એટલા માટે પ્રથમ તબક્કો કયો? વાઉચર. જે વ્યવહારો થાય છે તેનો લેખિત માન્ય પુરાવો એટલે વાઉચર. આ પ્રથમ તબક્કો. બીજો તબક્કો આવે છે. હા, કોરોનાનો બીજો તબક્કો નથી કહેતો, આ હિસાબી પદ્ધતિનો બીજો તબક્કો છે. ઓકે, હા, પેડ કોર્સમાં હોમવર્ક આપવામાં આવશે. પેડ કોર્સમાં હોમવર્ક આપવામાં આવશે. બીજો તબક્કો, તો કે બીજો તબક્કો છે વ્યવહારની ઓળખ. પહેલો લેખિત અંગેનો પુરાવો, બીજો વ્યવહારની ઓળખ. તો કે આ જે વ્યવહારો છે એ આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક વ્યવહારો છે, રોકડ વ્યવહાર છે કે શાખના વ્યવહારો છે તે નક્કી કરવામાં આવે છે. એટલે આ આપણે આઈ થિંક જોશું ચેપ્ટર નંબર 2માં. શેમાં? ચેપ્ટર નંબર 2માં આપણે આ જોઈશું. ઓકે, ચાલો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો, હા, વાઉચર એટલે એક પ્રકારનું બિલ કહી શકાય. ઓકે, કેવા ભાઈ છે? બહુ લાંબુ લાંબુ નામ છે તમારું યાર, જાડેજા સાહેબ કહીશું. એની પછી ત્રીજો તબક્કો. ત્રીજો તબક્કો એટલે કે વ્યવહારની નોંધ. આ જે આર્થિક વ્યવહાર થયો છે અથવા તો રોકડ અને શાખનો વ્યવહાર થયો છે એની વ્યવહારની નોંધ. તો કે ધંધાના આર્થિક વ્યવહારની નોંધ, આમ નોંધ એટલે કે આપણે માની લઈશું ચેપ્ટર નંબર 4 પેટા નોંધ, ચેપ્ટર નંબર 5 રોકડ મેળ, ચેપ્ટર નંબર 6 નોંધવામાં આવે છે. આ બધું જ આપણે ભણવાનું છે. ઓકે, સર આર્થિક અને બિન આર્થિક વ્યવહાર વિશે બીએ માં આવી ગયું અને સરે સમજાવી દીધું છે. ઓકે, તો બહુ સારું. આર્થિક અને બિન આર્થિક વ્યવહાર આપણે ચેપ્ટર નંબર 2માં આવશે એમાં પણ આપણે ભણવાનું છે. ઓકે, ફરીથી શીખવાનું તો છે જ. હા, ઓકે, શાખના વ્યવહાર એટલે ઉધાર વ્યવહાર. તો કે હા, શાખના વ્યવહાર એટલે ઉધાર વ્યવહાર અને આઈએમપી મારી પાસે હશે નહીં. ઓકે, ચાલો એની પછી આગળ આપણે જોઈએ તો કે ચોથો તબક્કો. ચોથા તબક્કામાં શું આવે? ખાતા વહી ખતવણી. આનું પણ એક આખું ચેપ્ટર છે. તો કે નોંધેલા વ્યવહારને એક જ સ્થાને ઉપલબ્ધ થાય તે માટે ખાતા વહી ખતવણી કરવામાં આવે છે. અને આઈ થિંક એ ચેપ્ટર નંબર 9 છે. ચેપ્ટર નંબર 9 ખાતા વહી ખતવણી. અને જૂનો જે ચોપડી હતી ને એમાં ચેપ્ટર નંબર 8 હતું, આમાં ચેપ્ટર નંબર 9 છે. ઓકે, ઓકે, ચલો ઘણા છોકરા આવી ગયા છે. હાઈ સર એવું કહે છે તો બધાને હાઈ. ઓકે, ચાલો એની પછી પાંચમો તબક્કો. પાંચમા તબક્કો એટલે કે કાચું સરવૈયું. આ છે ચેપ્ટર નંબર 10. કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 10. સર, આના માટે અલગ અલગ ચેપ્ટર આવ્યા છે? હા, આખે આખા ચેપ્ટર જ છે આ બધાના. શું છે? આખે આખા ચેપ્ટર જ. સર, સાયન્સમાં વિડીયો બનાવો. સાયન્સમાં વિડીયો ધીમે ધીમે બને છે ભાઈ. ઓકે, ધોરણ 11 અને 12 સાયન્સના વિડીયો ધીમે ધીમે બને છે. અને એનું પણ જ્યારે પણ ટાઈમ ટેબલ કેવું કંઈ આવશે તો એ ગ્રુપમાં મૂકી દેવામાં આવશે. ઓકે, ચાલો એની પછી એમાં એમાં કે વિવિધ ખાતાઓને ઉધાર બાજુ કે જમા બાકી દર્શાવે છે. જે જે પણ ખાતા આપણે દોરીએ છીએ એ ઉધાર બાકી દર્શાવે કે જમા બાકી દર્શાવે છે, જેના પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. અને આ જે વાર્ષિક હિસાબો છે એ ઘણી સ્કૂલોમાં 11 માર્કનો પૂછાય છે
અને ઘણી સ્કૂલમાં 12 માર્કનો દાખલો પૂછાય છે. ઓહો, દેખા ના વાર્ષિક હિસાબ છે, ઘણી સ્કૂલમાં 11 માર્કનો દાખલો પૂછાય છે, ઘણી સ્કૂલમાં 12 માર્કનો દાખલો પૂછાય છે, અને આનો આ વાર્ષિક હિસાબ થોડાક ઉમેરા સાથે 12માની બોર્ડની પરીક્ષા. કેવી પરીક્ષા? 12માની બોર્ડની પરીક્ષામાં 11 માર્કનો પૂછાય છે. થોડાક અંદર શું કહી શકાય, ખાતા ઉમેરીને. ઓકે, એકાઉન્ટમાં કુલ ચેપ્ટર કેટલા છે સર? વાહ ભાઈ વાહ, એકાઉન્ટમાં કુલ 21 ચેપ્ટર છે. કેટલા છે? 21 ચેપ્ટર છે ભાઈ ધોરણ 11માં. ઓ ચાલો, એની પછી છેલ્લો તબક્કો. છેલ્લો તબક્કો એટલે કે ચેપ્ટર ભાગ 1 અને ભાગ 2 બે ભેગા મળીને 21 ચેપ્ટર છે. વાર્ષિક હિસાબ અને આ છે ભાગ 2 નું ચેપ્ટર નંબર 5. ભાગ 2 નું ચેપ્ટર નંબર 5 છે. કાચા સરવૈયા અને હવાલાઓના આધારે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબ જે ધોરણ 11 અને ધોરણ 12 માટે ખૂબ 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 ઉપયોગી ચેપ્ટર હોય ને, તો એક ચેપ્ટર છે આમ નોંધ અને બીજું ચેપ્ટર છે વાર્ષિક હિસાબ. પરંતુ આ બે ચેપ્ટર તો કરવાના જ, આની ઉપરાંત બીજા પણ ચેપ્ટર કરવાના. એની પછી આપણે આગળ જોઈએ તો પૂરા હો ગયા. ઓકે ચલો, આ જે આપણને બતાવ્યું છે ને, યસ, અહીંયા કંઈક આડું આવી ગયું છે ને. હવે આ કાઢતા તો મને આવડતું નથી, પણ હું તમને જરા કહી દઉં કે જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવામાં આવે છે. આ જે વાર્ષિક હિસાબ છે ને એમાં હું તમને અહીંયા કહી દઉં છું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવામાં આવે છે. આ પીડીએફમાં આ તો કાંઈ આવવાનું નથી. ઓકે, એટલે પીડીએફમાં તો આવશે નહીં. ઓકે, તો વાર્ષિક હિસાબમાં બંને બાજુ જવાબ સરખો આવે. હા, પ્રથમભાઈ છે, રાઈટ વાત છે સર. હવાલો મીન્સ, હવાલો એટલે કે એક પ્રકારની વધારાની વિગત. જે તમે હિસાબ તૈયાર કરો છો ને, હિસાબ તૈયાર કરતા તમે કાંઈ પણ વિગત ભૂલી ગયા હોય ને, એ નીચે એક વધારાની વિગત તરીકે તમે લખો છો. અને જ્યારે પણ હિસાબ તૈયાર કરવા તમે બેસશો, ત્યારે એ વધારાની જે વિગત છે એને તમે મેન્શન કરવી પડશે, એને કહેવાય હવાલો. ઓકે, બાકી પેલો બીજા હવાલાની હું વાત કરતો નથી. બીજો એક હવાલો આવે છે કે મારપીટ વાળો હવાલો આવે છે. પરંતુ આપણે બધા ભગવાનના પ્રિય એવા માણસો છીએ, એકદમ શાંતિથી કામ કરવાવાળા માણસો છીએ. કોઈની સાથે બાંધવાનું કે બોલવાનું તો આવે નહીં. એટલા માટે શાંતિપ્રિય લોકો માટે હવાલાનો અર્થ મેં તમને કીધો એ થાય છે. ઓકે સર, મેં એકાઉન્ટમાં બધા ચેપ્ટર જોયા. ઓકે, ખૂબ સારી વાત કહેવાય, એકાઉન્ટમાં બધા ચેપ્ટર જોયા. સર, પેઇડ કોર્સમાં ઓલ સબ્જેક્ટ પર યર 2999. હવે કિંમત તો હું નહીં કહી શકું, પણ એ જે કિંમત છે ને એ આખા વર્ષ માટેની છે, આખા કોર્સ માટેની છે. ઓકે ઓકે, ચાલો અભિષેકભાઈ પેઇડ કોર્સ લેવાના છે. ઓકે, તો જરા મને જણાવશે કે બીજું કોણ અમારી સાથે જોડાવા ઈચ્છે છે? ઓકે સર, કાઠિયાવાડીમાં સમજાવો ને. કાઠિયાવાડીમાં હું સમજાવું? મેં તો કાઠિયાવાડી બંડા હુંય નહીં. મને તો કાઠિયાવાડી આવડતું જ નથી. ખબર નહીં તમે કેમ મને કાઠિયાવાડી કહો છો. મોટો ભારતનો એક શિક્ષક છું, ભારતનો શિક્ષક છું. ઓકે, અચ્છા ઓકે, ચાલો તો આગળ આપણે જોઈએ તો યુટ્યુબમાં આપણા 11,000થી વધારે તમને વિડીયો જોવા મળશે. ઓકે, કયા કયા ધોરણના? તો કે નર્સરીથી લઈ અને ધોરણ 12 કોમર્સ અને સાયન્સના પણ વિડીયો છે. જોજો તમે ક્યારેક. ઓકે ઓકે, ચાલો. પલભાઈ કહે છે કે સાહેબ હા. ત્યાર પછી હેતલ ઠાકોરબેને ખૂબ મસ્ત મજાની સ્માઇલ આપી છે. દ્રષ્ટિબેને કીધું છે હા.
ઓકે, તો જેને પણ જોઈન્ટ થવું હોય એ ફટોફટ જોઈન્ટ થઈ જજો. સર, પેડ કોર્સમાં આ ફરીથી કરાવવાના નહીં, પેડ કોર્સમાં હવે ફરીથી નહીં, ટુ બી કન્ટિન્યુ જ ચાલુ રહેશે ચેપ્ટર નંબર 2 થી. ઓકે, ચાલો. ઓકે, ત્યાર પછી 9000 કરતાં 2999 ભરવા સારા. ઓકે, એ તો તમને ખબર હોય કે કઈ રીતનું હોય છે. આ ઉપરાંત તમે આ 2 એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો તમારા ભણતર માટે, 2 વર્ષ માટે, અને એના પછીના ભવિષ્ય માટે પણ આ એપ્લિકેશન ખૂબ કામની છે. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ કરી છે તો એ લોકોને ખબર છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં, ઘણા બધા સ્ટેટમાં એપ્લિકેશન ચાલુ છે. તમે એપ્લિકેશન ચાલુ કરશો ને એટલે તમને તમારું સ્ટેટનું નામ પૂછશે. શું સ્ટેટ? કે તમે ગુજરાત છો, રાજસ્થાન છો, દિલ્હી છો, મહારાષ્ટ્ર છો, કયા તમે સ્ટેટથી બિલોંગ કરો છો? આપણે તો ગુજરાત હોય એટલે ગુજરાતી જ હોય એવી રીતે, એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં છે. ઓકે, અને જો બીજી કંઈ વધારે માહિતી જોઈતી હોય તો તમે એ દોનો નંબર પર કોલ કર સકતે હો ઓર જ્યાદા જાણકારી લઈ સકતે હો. ઓકે, તો આજે આ સાથે જ અહીંયા ચેપ્ટર નંબર 1 આપણે પૂરું કરીએ છીએ, અને ચેપ્ટર નંબર 1ની સાથે સાથે આપણા આઈ થિંક ડેમો લેક્ચર પણ અહીંયા પૂરા થાય છે. ઓકે, તો હવે આઈ થિંક મળવાનું આપણે થશે બધાને પેડ કોર્સમાં. તો જેટલા જેટલા પણ વિદ્યાર્થીઓએ કન્ફર્મ કરી નાખેલું છે કે અમારે શું કહેવાય, કોમર્સ જ લેવું છે, તો એ લોકો ભણવાનું ચાલુ કરી દેજો. કારણ કે 11મું ધોરણ ખૂબ લાંબુ ધોરણ છે, 12મું ટૂંકું છે. કારણ કે 12મામાં 13 જ ચેપ્ટર આવે છે અને 11મામાં 21 ચેપ્ટર આવે છે, જેના કારણે આ ચેપ્ટર હું પેડમાં હું ફરી વખત લેતો નથી, અને ખૂબ મોટા મોટા ચેપ્ટર આવે છે. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મળીએ કઈ સેમાં? તો કે વિદ્યાકુળ એપ્લિકેશનમાં આપણે રોજ મળવાનું થાય એવું કાંઈક ગોઠવીએ. જય હિન્દ, જય ભારત.